સિહોરના રેલવેમાં ટ્રેકની બાજુમાં ફિટ કરવામાં આવતા પોલના કામમાં ભ્રષ્ટાચાર કે કેમ? એક સ્વાભાવિક મનમાં વિચારો કે વીજ પોલ જેવો લોખંડનો પોલ ઊભો કરી ખાડામાં નાખી એના પર ગામનું ગોતેલું ઠાઠળ અને ઈંટોના ટુકડા નાખી જેના પર સિમેન્ટ રેતી માલનું તગારું નાખીને ફિટ કરવામાં આવે છે. સ્વાભાવિક જોઈને વિચાર આવે કે આમ તો કેમ આ પોલ ઊભા રહે છે અને દેશ રાજ્ય કે સ્થાનિક લેવલ રેલવે વિભાગમાં ટકોરા જેવું જ કામ થાય આવું સૌ જાણે છે, નક્કર કામગીરીમાં જ માને છે એવી રેલવે વિભાગની પહેલેથી જ છાપ રહી છે. પરંતુ અહીં કંઈક વાસ્તવિકતા જુદી છે અને આ પણ તસવીર જોશો તો ખ્યાલ આવશે જ. ભાવનગર ડિવિઝન હેઠળ આવતા 1 ડઝનથી પણ વધુ રેલવે પ્લેટફોર્મ વધુ વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સિહોર રેલવે ટ્રેક પર પણ લોકોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ સુવિધામાં દુવિધા ઉત્પન્ન થઈ શકે તેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો લોકમુખે ચર્ચા રહ્યું છે. સિહોર રેલવે સ્ટેશનમાં ટ્રેકની બંને સાઈડ પશુઓની અવરજવર રોકવા પોલની કતાર ઊભી કરવામાં આવી રહી છે, પરંતુ આ પોલની ફિટિંગની કામગીરી તેમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધી રહી હોય તેવા ફિટિંગના દ્રશ્યો લોકોની નજરે પડ્યા છે, જેમાં આ પોલ મજબૂતાઈથી ફિટ કરવાના બદલે ઈંટો અને પથ્થરો વડે ખાડામાં ધરબી દેવામાં આવે છે. તો શું આ યોગ્ય કામગીરી છે કે પછી કોન્ટ્રાક્ટરોની ખરાબ દાનત એ તપાસનો વિષય છે? ત્યારે યોગ્ય તપાસ થાય અને નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.